नमस्कार हूँ मनीषा, आप જોઈ રહ્યા છો સ્પાર્કટુડી ન્યૂઝ સમાચાર. વાપીથી મળી રહ્યા છે રોફેલ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ક્લબ ઓફ સુરત ટાપી દ્વારા અ સ્ટેપ ટુવર્ડ ન્યૂ લાઈફ, એક ડગલું નવા જીવન તરફની થીમ પર કૃત્રિમ પગ ફિટ કરી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અકસ્માતે પગ ગુમાવનાર 121 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો, જેમાં નાના બાળકથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી પુરુષોએ આધુનિક કૃત્રિમ પગ મેળવીને ખુશખુશાલ ચહેરે ડગ ભર્યા હતા. આ અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ હેમાંગ નાયકે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આ છઠ્ઠો આર્ટિફિશિયલ પગ આપવાનો પ્રોજેક્ટ છે. તેઓની સાથે રોટરી ક્લબ ઓફ સુરત તાપી પણ જોડાયું છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યમાંથી અંદાજિત 121 લાભાર્થીઓ આવ્યા છે. આ કેમ્પમાં સંસ્થાના દ્વારા અપંગ વ્યક્તિઓને સારામાં સારી ક્વોલિટી આર્ટિફિશિયલ પગ ફિટ કરવામાં આપી શકે છે અને ખૂબ જ સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આ અમારો છઠ્ઠો આર્ટિફિશિયલ પગ આપવાનો પ્રોજેક્ટ છે. આ વખતે અમારી સાથે આ પ્રોજેક્ટમાં રોટરી ક્લબ ઓફ સુરત તાપી પણ જોડાયું છે. અને આપ જોઈ શકો છો કે જે દર વર્ષે અહીં લોકો દૂર દૂરથી આવે છે, આ વખતે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા એવા દૂરના વિસ્તારોમાંથી પણ લોકો આવ્યા છે. કારણ કે એક જે એમને ખાતરી છે કે રોટરી ક્લબ દ્વારા જે આ કેમ્પનું આયોજન થાય છે એમાં સારામાં સારી ક્વોલિટીનો આર્ટિફિશિયલ પગ મળે છે. હમણાં આપણે જોયું એક લાભાર્થીનું કે ભાઈ એ પગ પહેરીને એ દોડી શકે છે અને કૂદી પણ શકે છે, જેના લીધે લોકોને ખાતરી છે કે અહીંયા સારી ક્વોલિટીનો, અદ્યતન ક્વોલિટીનો પગ મળે છે. આ જે આખો પ્રોજેક્ટ છે એ અમે દાતાઓના સહકારથી કરીએ છીએ. અહીં અમારે વાપી ખાતે યમના મશીનરી અમને સ્પોન્સર કરે છે, એવી રીતે સુરત તરફે એસ્થર કેમિકલ જે કંપની છે એમનું બી આ વખતે અમને સ્પોન્સરશિપ મળેલ છે. આ તમામ દાતાઓના સહકારથી અને આપ અહીં જોઈ રહ્યા છો કે રોટરી ક્લબ, બંને રોટરી ક્લબના સભ્યો, રોટરી ક્લબના સભ્યો, ઇન્ટરેક્ટ ક્લબના સભ્યો, એનએસએસના વોલેન્ટિયર્સ, એનસીસીના વોલેન્ટિયર્સ, કોલેજના વિદ્યાર્થીઓ, તમામ લોકો અહીં સેવા કરવા માટે ભેગા થયા છે. જે લાભાર્થીઓ આવેલા છે એ કેટલા લાભાર્થીઓ આવેલા છે, કઈ રીતે એને અહીંયા લાવવામાં આવે છે અને તે પછી કઈ રીતે એને જે કૃત્રિમ પગ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. હવે આમાં આ કેમ્પ 4 દિવસનો હોય છે. લાભાર્થીઓએ પહેલા દિવસે આવવાનું હોય છે, પહેલા દિવસે એમનું માપ લેવામાં આવે છે અને આજે જે ચોથો દિવસ છે આજે એમને એમના પગ બનાવીને એમના માપ પ્રમાણે આપવામાં આવે છે. આ પગ જે બને છે એ કસ્ટમાઇઝ હોય છે, દરેકની રિક્વાયરમેન્ટ અલગ હોય, માપ અલગ હોય, એ પ્રમાણે બનાવવામાં આવે છે. લાભાર્થીઓ માટે અહીં અમે સવારનો નાસ્તો અને બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરીએ છીએ જેથી એમને કોઈ તકલીફ ના પડે. અને જે સ્થાનિક લાભાર્થીઓ એ લોકો ઘરે જતા રહે છે, જે દૂર દૂરથી આવે છે, એના માટે અમે અહીં ભાનુશાલી સમાજના મદદથી એમની વાડીમાં એમના રહેવાની પણ અમે વ્યવસ્થા કરેલ છે. કેટલા લાભાર્થીઓ આ વખતે અમારે લગભગ 121 જેટલા લાભાર્થીઓને આપણે આ પગ આપવાના છે. આમાં પણ બે રીતના પગ હોય છે, એક ઘૂંટણની નીચેથી ઘણાનું એમ્પ્યુટેશન થયું હોય અને ઘણાનું ઘૂંટણથી ઉપર, એટલે લગભગ જેને આખો પગ કહી શકાય એ રીતના પણ આપણે પગ આપીએ છીએ, જેમાં ઘૂંટણ પાસેનો જે જોઈન્ટ આવે મૂવેબલ એ પણ એમાં આપવામાં આવે છે. મારું નામ કોંતિભાઈ પથ્થુભાઈ, ગોમ પેપરાલ, લાખણી તાલુકો. પગ માટે આવ્યો તો 2 તારીખે, પછી ફેર પાછો આવ્યો 5 તારીખે પગ લેવા માટે. મને પગ કમ્પ્લેટ મળી ગયો, વ્યવસ્થિત કમ્પ્લેટ ઉડી દોડે એવો પગ મળી ગયો. શું તકલીફ પડેલી કે તે પછી આ પગની તકલીફ પડેલી? પગની કોઈ તકલીફ નહીં પડી સાહેબ, પગ મળી ગયો મને. શું થયેલું? મને એક્સિડન્ટ થયો હતો. કેટલા વર્ષ પછી? 9 વર્ષ થયા મને. અને પેલા કોઈ પગ નાખેલો? પગ નાખ્યો હતો સાહેબ, પાલનપુર રોટરી ક્લબ લક્ષ્મણ ટેકરી. હવે અહીંયા આજે પગ નાખેલો છે, એનાથી બંનેમાં ફરક શું? એનાથી આ પગ સારો છે સાહેબ, ચાલવામાં બીજી સારો, હું દોડી શકીશ આ પગથી એવું મને લાગે છે. આ સાહેબે મને દોડાયો, હું દોડી શકીશ મને એવું લાગે છે અનુભવથી. ના કે હું એટલે પગથી દોડી તો નહીં, આમ કશું લોળો નહીં ખાતો, પણ આ કમ્પ્લીટ છે મારે પગ. 2016માં એક્સિડન્ટ થયેલું, મેં પહેલી વખત બનાવેલો સુરત. તકલીફ પતી ત્યારે પણ હમણાં જરાક ઠીક છે, ચલાય છે. હું રોટરી ક્લબ સુરત તાપીનો પ્રેસિડેન્ટ છું, નિમિત શાહ. અમારો આ ફર્સ્ટ કેમ્પ છે અને અમે રોટરી ક્લબ સુરત વાપી સાથે આ જોઈન્ટ થઈને કેમ્પ આયોજન કર્યો છે. આ માટે વિસ્તૃત માહિતી તો રોટરી ક્લબ સુરત વાપી આપી જ છે, પણ મારે એડ કરતાં એમ કહેવું છે કે આ પગના બીજા એટલા સારા ફાયદા છે, એ એક અલગ કેમિકલથી બનાવેલો હોય છે ઉપરનો ભાગ, એટલે આમાં એમને કોઈ ઇન્ફેક્શન કે કોઈ સ્કિનના ડિઝીઝ થતા નથી. અને આમાં એમને જે પસીના જે થાય એનાથી જે પ્રોબ્લેમ થતી હોય છે એવું કોઈ થતી નથી હોતી. અને આનું મટીરિયલ એટલું મજબૂત હોય છે કે 10 વર્ષ સુધી તો આનું મિનિમમ લાઈફ તમે કહી શકો તો થોડું ઓછું છે. અને એ ફાયદાના લીધે લાભાર્થીઓને ઘણો લાભ મળે છે.
અને લોંગ લાઈફ સુધી વાપરી શકે છે. અને આમાં મેઇન બીજું એ છે કે કોઈક વાર એને હાઇટની એડજસ્ટમેન્ટ બી કરવું હોય તો 4 મિલીમીટર જેટલું બી હાઇટ લોકો એડજસ્ટ જાતે જ કરી શકે છે. એ શૂઝની સાઇઝ ચેન્જ થતી હોય છે કે કોઈક વાર કોઈ લેગ્સની હાઇટ ચેન્જ થતી હોય છે તો આ લેગમાં બી હાઇટ એ લોકો એડજસ્ટ કરી શકે છે.